નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 6 એમાં સંચય એનો અર્થ અને જરૂરી ઉપયોગી સૂત્ર સાથે અલગ તારવેલા પદ જેનો આપણે સીધો જ ઉપયોગ કરી શકીએ એનો આપણે અભ્યાસ જોયો એ શીખા સમજીએ. હવે આપણે સંચય છે એના સૂત્રની મદદથી આજે ઉદાહરણ દ્વારા સંચય મેળવતા શીખવીશું. પણ યાદ કરી લે એકવાર સંચય એનો ઉપયોગ શું, એ શું રચના આપે છે. ખાસ કરીને પસંદગીના સમયે પસંદગીના બનતા કુલ વિકલ્પો જે છે એ મેળવવા માટે આપણને તો સંચય ઉપયોગી છે. કઈ રીતે ને શા માટે એવું કરવું જોઈએ, તો ખાસ કરીને વધુ પ્રકારે એક કરતા વધુ સંખ્યાઓમાં વ્યવસ્થાઓ જે છે કરવાની હોય, લેવાની હોય, અથવા સેવા ગ્રાહક તરીકે આપણે મેળવવાની થતી હોય, ત્યારે આ બાબતોમાં વિચારણું થતું હોય છે કે બનતું હોય છે. પણ આપણે સામાન્ય ત્યારે ગ્રાહક તરીકે જશું ત્યારે તો આપણી સામે પહેલેથી કોઈ વેપારીએ એ વસ્તુ પ્રેઝન્ટ કરેલી છે, મૂકેલી છે, તો ત્યારે આપણે અહીં આવી પદ્ધતિઓ જે જોવા મળે છે એનો ઉલ્લેખ થતો હોવા છતાં, ઉપયોગ થતો હોવા છતાં એને સીધે સીધી એમાં જોઈ શકતા નથી કે સ્વીકારી શકતા નથી, પરંતુ એ પ્રક્રિયા એ રીતે જ પસાર થઈને આવી રહી છે. હવે અહીંયા આવું ન થવાનું કારણ, આવું ન બનવાનું કારણ એ છે કે વેપારી આપણને સ્પેશિયલ સામેથી ચાલીને શું કરે છે, બધી વસ્તુ પ્રેઝન્ટ કરી દે છે અથવા તો શો કરે છે, દેખાડે છે. એના માટે હવે અમુક પ્રકારની સિસ્ટમ જોવો છો તમે, તો જેમ કે ભાઈ મોલ છે, તો મોલની અંદર આપણે સામેથી ચાલીને મોલમાં જઈએ તો પ્રેઝન્ટ માટે તમે જોઈ લો છો કે ડિસ્પ્લેની અંદર એ વેરાયટી મૂકવામાં આવેલી હોય છે અને ત્યાંથી આપણે પસંદ કરીએ છીએ. હવે તમને ત્યાં ખ્યાલ આવશે, પસંદગીનું ધોરણ સમજાશે. ચલો એથી વિશેષ જે આગળ જે લાઈફસ્ટાઈલ થોડીક હવે ચેન્જ થતી આવે છે, તો ડિજિટલ લાઈફની અંદર તમે જ્યારે પ્રવેશી ચૂક્યા છો તો ત્યારે આ વસ્તુનો વધારે તમને કિયાસ મળશે, એટલે કે એની તરાહ મળશે, પ્રમાણ કે માપન જોવા મળશે આ પદ્ધતિ ત્યાં છે તેનું. જેમ કે આપણે એક વસ્તુ લેવી છે તો પહેલા એને ફાઇન્ડ કરીએ છીએ કોઈ જગ્યાએથી સ્પેશિયલ, બરાબર ને, જે એપ્લિકેશન દ્વારા કે જે રિસોર્સિસ દ્વારા આપણને જે મળે છે ત્યાંથી એને ફાઇન્ડ કરીએ શોધીએ છીએ. પણ એ એક વસ્તુ શોધતા તમને એની જેવી એના જેટલી રિલેટેડ કે એની સાથે સંકળાયેલી બીજી કેટલી બધી વસ્તુઓ તમારી સામે આવી ઉભરી જશે. એમાંથી તમે એક વસ્તુ પસંદ કરો પણ તેમ છતાં હજી તમારી પાસે પસંદગીના અવકાશ ઊભા હોય છે, વિકલ્પો ઊભા હોય છે કે એ જ વસ્તુ બરોબર છે કેટલી રીતે કલરમાં વેરાયટીમાં વગેરે એમાંથી પસંદ કરો છો, તો અહીંયા પસંદગીનું ધોરણ આવશે જ ચોક્કસથી. પણ ખાસ ત્યાં તમને સરળ લાગે છે કારણ પ્રોપર એક વસ્તુ તમારી સામે પ્રેઝન્ટ થયેલી છે અને ત્યાં પણ ક્લાસિફાઈ કરીને જ મૂકવામાં આવેલી છે, તો એને કારણે ફટાફટ સિલેક્ટ કરી લેશું. પણ હવે એ જ વસ્તુ તમે ક્રિએટ કરવાનું કે બનાવવાનું કહેશે તો ચલો વિચારો, જે ડિજિટલ બજાર છે એની અંદર તમારી સામે આવતી વસ્તુઓ એ પ્રેઝન્ટ થઈને જ આવે છે, બરાબર, ક્લાસિફાઈ થઈને પણ આવે છે, પણ એ વસ્તુ તમારે ક્રિએટ કરવાની છે તો વિચારો, તમને જોવા મળતું પ્રેઝન્ટેશનમાં વસ્તુઓ એના સ્થાન ઉપર ગોઠવવી છે તો કેટલી રીતે ગોઠવી શકાય, તો ક્રમ છે. હવે અહીંયા પસંદગીના તમારે વિકલ્પો આપવા છે, તો એ પસંદગીના વિકલ્પો પહેલાં આપણે પસંદ કરવા પડશે, એટલે કે તૈયાર કરવા પડશે. તો કેટલી રીતે તૈયાર કરી શકશો એ કોણ શીખવાડશે, સંચય જે આપણે હવે આગળ લેવાના છીએ. ચલો એ જ રીતે કદાચ લાસ્ટમાં ઉદાહરણમાં જે લીધેલા હતા એને રિપીટ કરીએ, તો હોટલની અંદર જઈએ છીએ તો ત્યાં આપણી સામે આવતું મેનુ, તો મેનુ માટે પસંદગીનો વિકલ્પ છે પણ એ એકદમ સરળ છે, સિલેક્ટેડ છે, નાની વસ્તુ છે, એમાંથી પસંદ કરીશું તો મેક્સિમમ એક કે બે જ, બરાબર, પણ એ એક કે બે વસ્તુ પસંદ કરશે એના માટે જે સંખ્યાની સંભવિતતા લગાવે છે કોણ, કસ્ટમર, તમે ના, કોણ, વેપારી તરીકે તમે હો, તો હા, તો વેપારીને પહેલા સવારથી સાંજ સુધીમાં આઈડિયા નથી હોતો કે કેટલી વસ્તુઓ મારી અહીંયા વેચાશે કે કેટલી કેટલા ગ્રાહકો આવશે કે જે મારા મેનુમાંથી આ પ્રકારનું ભોજન, આ પ્રકારનું મેનુ સિલેક્ટ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ એના માટે એક સંભવિતતા તૈયાર કરવા માટે ચોક્કસ સંખ્યાઓ જોશે જ, તો ત્યાં સંભાવના રહેલી છે, પરંતુ એ સંભાવના માટેની સંખ્યાઓમાં જ્યારે ઊંડાણપૂર્વકના અભ્યાસમાં જાવ, જે નિશ્ચિત બાબતોની વાતચીતમાં જાવ, તો સંચય પણ મદદરૂપ થશે, બરોબર છે, કે ભાઈ ચલો મારી પાસે 5 પ્રકારની ડીશ છે તો 5 પ્રકારની ડીશમાંથી સૌથી વધુ વખત કઈ પસંદ થશે અથવા તો કેટલા નંબર ડીશ ક્યારે કઈ રીતે પસંદ થશે વગેરે પ્રકારનો એકદમ ઊંડાણપૂર્વકનો અભ્યાસ લઈ શકાય, પરંતુ એટલી બધી આવશ્યકતાઓ ત્યાં લાગતી નથી. તો આવી આવશ્યકતાઓ ખાસ જોવો તો લાઇબ્રેરી છે, પ્રાણી સંગ્રહાલય છે, ખાસ કરીને કોઈ રમત છે એની અંદર ગોઠવણી આવતી હોય તો કે પસંદગી આવતી હોય તો, ખાસ કરીને કદાચ ચલો થોડુંક
મકાનની બાંધકામ રચના છે એમાં જો એમાં કેટલા પ્રકારના મોડેલ જે છે સિલેક્ટ કરી શકાય છે, કયું મોડેલ બેસાડી શકાય, ગોઠવણી કરવી, ઇટ મીન્સ બરોબર વગેરે વગેરે, તો ઘણી બધી રીતે અહીંયા ઉપયોગી છે. તો એ જ રીતે અહીંયા સંચયનો આજે આપણે ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા નીચેની કિંમતો માટે આપણને ઉદાહરણ નંબર 16 સંચય મેળવવા માટે કહે છે, જ્યાં પહેલું HC3 માટે, બીજું VC3 માટે, ત્રીજું FC4 માટે અને ચોથું CC6 માટે કીધેલું છે. તમે જાણો છો છેલ્લે જોયું તે મુજબ કે આપણે સંચય મેળવવા માટે આનું એક સૂત્ર છે, કયું છે? NCR, N ફેક્ટોરિયલ છેદમાં R ફેક્ટોરિયલ કૌંસમાં માઇનસ R ફેક્ટોરિયલ, બરોબર. જ્યાં N ફેક્ટોરિયલ અને R ફેક્ટોરિયલ તમે ઓળખો છો, જે ક્રમચય મુજબ જ રહે છે, પણ ખાસ એક જેને કે પોઈન્ટ યાદ રાખવાના હતા, મુદ્દા તારવેલા હતા, જે છે N ની કિંમત હંમેશા ધન હોય, R એ ધન હોય, N ઝીરો ક્યારેય નહીં હોય, ઉપરાંત N એ R જેટલા કે R કરતા હંમેશા મોટા હશે, બરોબર છે. ચલો તો આ બધી વિગતોને ધ્યાનમાં રાખીને આપણે ઉકેલ લઈએ છીએ. સૌથી પહેલું HC3 છે, તો પહેલા આને આપણે NCR સ્વરૂપે દર્શાવીએ. સંકેતમાં છેલ્લે જોયું તો NCR એ સંચયનો સંકેત છે, તો અહીંયા HC3 એ NCR સ્વરૂપે હોય, તેથી NCR મુજબ HC3. ચલો તો NCR જે છે એનું સારું લઈએ, તો સૂત્ર છે N ફેક્ટોરિયલ છેદમાં R ફેક્ટોરિયલ કૌંસમાં N માઇનસ R ફેક્ટોરિયલ. કિંમત મૂકીએ, N ના સ્થાને 8 છે, 8 ફેક્ટોરિયલ છેદમાં કે R ફેક્ટોરિયલ, R ના સ્થાને 3 છે, 3 ફેક્ટોરિયલ કૌંસમાં N માઇનસ R, તો કૌંસ ની અંદર N 8, R 3, તો 8 માઇનસ 3 ફેક્ટોરિયલ. હવે સાદરૂપ લઈએ તો અંશમાં 8 ફેક્ટોરિયલ એમના એમ જ રહેશે, છેદમાં પહેલા 3 ફેક્ટોરિયલ એમ રાખીએ, પછી કૌંસમાં રહેલા સંખ્યાનું સાદરૂપ 8 માઇનસ 3, તો 5 ફેક્ટોરિયલ જે આગળ ગુણાકારના સંબંધમાં છે. હવે અહીંયા જુઓ, સાદરૂપ માટે આપણી પાસે છેદમાં તો 2 વખત ફેક્ટોરિયલ આવ્યા, 3 અને 5, તો આમાં શું કરાય, જે મોટો ફેક્ટોરિયલ છે ને ભાઈ, બરોબર છે, ત્યાં સુધીની કિંમત અંશમાં છોડવાની આપેલી રીત અથવા બીજી રીત સમજો શું કરવાનું છે. અહીંયા છેદમાં કેટલા છે? 3, તો ઉપર 3 સ્ટેપ સુધી તમારે શું કરવાનું છે? ફેક્ટોરિયલ છોડવા. જો કઈ રીતે? 8 7 6, પછી કોણ આવી ગયું? 5, જે અહીંયા છે, તો 5 ફેક્ટોરિયલ, બરોબર. તો જો 8 ફેક્ટોરિયલ છોડું, ક્યાં સુધી જઈશું? 8 7 6 અને 5. ઓકે, 5 નો ફેક્ટોરિયલ આપી દો, જેમાં 5 ફેક્ટોરિયલ છે જ, ગુણ્યા 3 ફેક્ટોરિયલ, બરોબર. તો હવે અહીંયા 3 ફેક્ટોરિયલ જે છે એના લખો અને એને પણ છોડી દઉં તોય ચાલે, 3 × 2 × 1, પરંતુ પહેલી વાર છે તો દર્શાવ્યું 5 5 ફેક્ટોરિયલ દૂર થઈ જશે. હવે 8 7 અને 6, તો છેદમાં કેટલા છે? 3, તો 3 2 1. તો યાદ રાખવા માટે શોર્ટકટ શું છે, આપણી જાતે તૈયાર કરેલી વસ્તુમાં કે 3 ફેક્ટોરિયલ હતા તો 3 2 1, તો નીચે 3 અંક આવ્યા તો ઉપર 3 અંક આવે, જો 8 7 6, કદાચ અહીંયા 2 અંક હોત તો 2 × 1, તો ઉપર 8 × 7, કદાચ અહીંયા 5 ફેક્ટોરિયલ આવ્યા હોત તો, અથવા 5 ફેક્ટોરિયલ વધતા હોત તો, જેમ કે 5 ની ગેંજી 5 વધતા હોત તો, તો અહીંયા 5 4 3 2 1, 5 અંક, તો ઉપર એ શું થાય? 8 7 6, 5 ને 4, 5 અંક આવે અને પછી સાદું. અહીંયા એ જ રીતે 3 2 6 અને વધ્યા પણ 8 × 7 ભાગ્યા 1, 8 7 56, તો અહીં આપણો સંચય તૈયાર છે 56. તો એનો મતલબ એવો, 8 માંથી 3 પ્રકારની વસ્તુઓ પસંદ કરવા માટે કુલ સંચય છે 56, તો એને ટોટલ 56 વિકલ્પો પસંદ થવા માટે મળશે અથવા બનશે, બરોબર. તો આ જ રીતે પસંદગીના ધોરણમાં આપણે સંચય જે છે એના દ્વારા કુલ પસંદના વિકલ્પો શોધી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. તો જો જી આ રીતે જ કોઈ વેપારી પોતાના વ્યવસાયની અંદર ઉપયોગી થતો હોય તો આ રીતે અહીંયા સંચય તૈયાર કરી શકે છે અને જાણી શકે છે કે પોતાની વસ્તુ પસંદગી પામે તો કેટલી વખત પસંદગી થઈ શકે છે આપેલા વિકલ્પો પૈકી, બરોબર, અથવા તો કેટલા વિકલ્પો ઊભા થઈ શકે છે, તો 56 વિકલ્પો ઊભા થશે.
ચલો વિદ્યાર્થી મિત્રો આવું એક વેપારીનું ઉદાહરણ લીધું પણ એવું કેટલા બધા ક્ષેત્રમાં સંચયનો ઉપયોગ કરે છે એની અલગ અલગ રીતે ઉપયોગ લઈ શકાય છે ખાસ કરીને તમારી દૈનિક દિનચર્યા જે છે એની વાત કરો તો ત્યાં પણ એવું થતું હશે કદાચ તમે તમારી પેન યુઝ કરો છો તો એક કરતાં વધુ પેન યુઝ કરતા બે કે ત્રણ પેન તો બે કે ત્રણ પેનની પસંદગીમાં આખા દિવસમાં તમે જેટલી વાર લખો છો એટલી વારમાંથી જુઓ તો કેટલી વાર કઈ પેન પસંદ કરી અથવા તો એક દિવસ કરતાં બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ એક અઠવાડિયામાં જુઓ બે અઠવાડિયામાં જુઓ કેટલી વખતે પેન તમે પસંદ કરી બરોબર ત્રણેય કદાચ સરખી પેન છે ત્રણ પેન લઈને બેઠા છે પણ એ ત્રણ પેનમાંથી પણ એક પેન તમે પસંદ કરો છો તો વિચારો કેટલી વખત પસંદ કરો છો તો ઉપયોગ કરવાના કુલ અંક અને એમાંથી પસંદ કરવાના કુલ અંક એ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવશે તો જ સંચય બનશે એ પણ ધ્યાન લેવું બરોબર છે ચલો આગળ વધીએ વીસ સી ત્રણ નો ઉકેલ લઈએ બરોબર છે તો સારરૂપ માટે પહેલા વીસ સી ત્રણ ને આપણે એનસીઆર સાથે સરખાવી દઈએ તો વીસ સી ત્રણ જ્યાં એન વીસ આર ત્રણ છે અને અત્યારે પહેલી વખત બધું લખી રહ્યા છે તો સૂત્ર થી સારરૂપ એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ કૌંસમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ સાદે એન કેટલા તો કે વીસ ફેક્ટોરિયલ છેદમાં આર કેટલા ત્રણ ફેક્ટોરિયલ કૌંસમાં એન માઇનસ આર એટલે વીસ માઇનસ ત્રણ ફેક્ટોરિયલ હવે અંશ એમનો રાખીશું વીસ ફેક્ટોરિયલ જ્યારે છેદની વાત કરીએ તો ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા વીસ માંથી ત્રણ જશે તો સત્તર ફેક્ટોરિયલ ચલો બાજુની કિંમત જેવું થશે હા વીસ છે છેદમાં ત્રણ આવ્યા તો ત્રણ અંક છૂટશે વીસ ઓગણીસ અને અઢાર તો વીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા અઢાર છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ગુણ્યા સત્તર ફેક્ટોરિયલ જે છે અંશ છેદમાંથી દૂર થઈ જશે તો ભાઈ દૂર કોણ ભાઈ વીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા અઢાર છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક હવે અહીંયા ત્રણ દૂ છ છે બરોબર છ તેરી અઢાર અને અહીંયા આવ્યા ત્રણ બરોબર અથવા તો પછી નવ દુ અઢાર ત્રણ તેરી નવ તો ઉપર પણ ત્રણ વધે છે વીસ ઓગણીસ ને ત્રણ નો ગુણાકાર વધશે ચલો હવે અહીંયા શું કરીએ તો કે ઓગણીસ ગુણ્યા પેલા ત્રણ લઈ લઈએ બરોબર છે તો ઓગણીસ તેરી કેટલા થઈ જશે સત્તાવન સત્તાવન ગુણ્યા આપણે વીસ જ કરવાના થાય તો વીસ નો ઝીરો મૂકી દો અને સત્તાવન ગુણ્યા બમણા બે કરી નાખું બરોબર છે તો સિમ્પલ વસ્તુ સાતના બમણા ચૌદ થશે અને પાંચના બમણા દસ એટલે સો કહેવાશે બરોબર છે તો અહીંયા એકસો ને ચૌદ બરોબર સત્તાવન ગુણ્યા બે કરો સાત નું ચૌદ વધી એક આવશે પાંચ દસ ને અગિયાર તો અગિયારસો ને ચાલીસ વિકલ્પો આપણને પસંદગી માટે મળશે જે આપણો જવાબ અહીં કેટલા હતા છપ્પન અહીં કેટલા આવે છે અગિયારસો ચાલીસ એક હજાર એકસો ને ચાલીસ બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે બાજુમાં જો તો 5C4 માટે એ રીતે આપણે વિકલ્પ તૈયાર કરી લઈએ કેટલા વિકલ્પો મળે છે તો 5C4 માટે સૂત્ર મુજબ NCR બરાબર ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ અને n માઇનસ r ફેક્ટોરિયલ સૂત્ર મુજબ હવે આ વખતે કંઈક આ રીતે લખી જે અહીંયા ક્રમચય કરતા જુદી રીતે લખ્યું છે જુદી રીતે કાંઈ છે નહીં ખાસ સામે સીધી સરખામણી કરી દીધી અહીંયા સૂત્ર મૂકે ની કિંમત મૂકી બસ આટલું છે NCR માં કિંમત મૂકીએ તો 5C4 જ્યાં N 5 ફેક્ટોરિયલ છેદમાં R ની જગ્યાએ 4 ફેક્ટોરિયલ કૌંસમાં N - R તો 5 - 4 ફેક્ટોરિયલ સાદરૂપ લઈએ 5 ફેક્ટોરિયલ એનો મતલબ રહેશે હવે અહીંયા 5 માંથી 4 જશે તો વધા કેલા એક જ ફેક્ટોરિયલ અહીંયા કોણ છે ચાર ફેક્ટોરિયલ તો જો મોટા હોય એટલી સંખ્યા સુધી આપણે આગળ વધવાનું હોય તો કેટલી સંખ્યા છોડવાની એક જ ખાલી એક જ જો કે ભાઈ ચાર ફેક્ટોરિયલ તો ઉડી જશે પાંચ ગુણ્યા ચાર છેદમાં ચાર ફેક્ટોરિયલ ગુણ્યા એક તો ચાર ચાર ઉડી ગયા વધા કેલા પાંચ તો આ રીતે જવાબ હવે હવે યાદ કરો તો થોડુંક આપણે જોયું હતું કે એન સી એન માઇનસ વન હોય તો જવાબ ખાલી એન આવે આની પહેલાના લેક્ચરમાં એ વસ્તુ હતી જરૂરી આપણે તારવેલા હતા સૂત્રો ઉપરથી તો એ જ વસ્તુ થઈ ગઈ જો 5c4 એટલે તો કે n c n માઇનસ 1 n માંથી એક બાદ કરો તો 5 માંથી એક બાદ કરો 4 તો એનો મતલબ એવો થાય કે n c n માઇનસ 1 એટલે જવાબ ખુદ પોતે આવશે n એટલે કે 5 તો જો જવાબ 5 આવે છે બરોબર તો અહીંયા તમને હું સ્પેસિફાય આપી દઉં
एन सी एन माइनस वन बराबर एन मुजब बराबर शू बने फाइव सी फोर बराबर आंसर आए फाइव। तो आप सीधू लखी सकिए जेनो जवाब छे। ओके चलो नेक्स्ट सिक्स सी सिक्स एने पर साद रूप आपिए तो एन सी आर मुजब एन फेक्टोरियल छेद में आर फेक्टोरियल काउंस में एन माइनस आर फेक्टोरियल ज्या साद रूप आपिए तो एन सी आर में छ सी छ बराबर एन फेक्टोरियल ना स्थाने आवशे छ तो छ फेक्टोरियल आर फेक्टोरियल छे आर ना स्थाने आवशे छ तो छ फेक्टोरियल ज्यारे एन माइनस आर એટલે કે છ माइनस छ फेक्टोरियल साद रूप लीए तो छ फेक्टोरियल अंश में छेद में पण छ फेक्टोरियल અને छ माइनस छ એટલે जीरो फेक्टोरियल તો યાદ અપાઈ દો जीरो फेक्टोरियल એટલે જવાબ થશે એક। તો અહીંયા જાણકારી માટે એક સ્ટેપ અત્યારે વધારીએ છીએ પહેલી વખત બને છે એટલા માટે તો છ ફેક્ટોરિયલ છેદમાં છ ફેક્ટોરિયલ ગુણ્યા એક ફેક્ટોરિયલ હવે અહીંયા ઝીરો ફેક્ટોરિયલનો જવાબ આવે છે એક ફેક્ટોરિયલ મીન્સ કે એક તો હવે છ ફેક્ટોરિયલ અને છ ફેક્ટોરિયલ દૂર થઈ જશે અને છેદમાંથી વધે જવાબ એક। તો જો આ આવી ગયો જવાબ અને આને આપણે યાદ કરીએ તે ઉપયોગી પદ મુજબ તો તો આ છે એન સી એન જેનો જવાબ હંમેશા એક જ આવે તો અહીંયા જો છ સી છ નો જવાબ કેવો આવે એક કદાચ સેવન સી સેવન હોત તો એક એટ સી એટ હોત તો એક બરોબર કે નહીં ટેન સી ટેન હોત તો પણ એક કદાચ વન થાઉઝન્ડ વન હંડ્રેડ ઇલેવન હોત એટલે કે વન થાઉઝન્ડ વન હંડ્રેડ ઇલેવન સી વન થાઉઝન્ડ વન હંડ્રેડ ઇલેવન હોત તો પણ જવાબ એક જ આવે બરોબર કે નહીં। ચલો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે સંચય જે છે એની કિંમતો શોધી શકો છો। તમે આજના ભાગમાં ખાસ આ NCR સૂત્રનો ઉપયોગ કરવાનો શીખી ગયા। મુખ્ય વસ્તુ એ જ હતી ગણતરી કરતા તો પછી આવશે પણ પહેલી વસ્તુ શું પહેલું સ્ટેપ છે ભાઈ સૂત્રને સૂત્રમાં કઈ રીતના કિંમતો લઈ જાવ સૂત્રમાં કિંમતો લઈ જાવ પછી આવે છે સાદરૂપ। તો તમારું બીજું સ્ટેપ થશે સાદરૂપ કઈ રીતે તૈયાર કરશો તો શોર્ટકટ તમારે તૈયાર કરવી હોય તો કરી શકો છો। શું તો કે અહીંયા જુઓ કેટલા આપ્યા છે એટ પછી આર કેટલા છે ત્રણ તો ખાસ સમજો થોડીક સ્પષ્ટતા પણ રાખજો ક્રમચય અને સંચય થોડી ઘણી વસ્તુ તમને મિક્સ થતી દેખાશે કારણ ક્રમચય ઉપરથી સંચય તૈયાર થાય છે બરોબર છે આખું સૂત્ર જુઓ તો ખ્યાલ આવી જશે બરોબર પણ અહીંયા અત્યારે સીધી કિંમતો તૈયાર કરીએ ત્યારે ક્રમચયને એકવાર યાદ કરીએ છીએ કે ક્રમચયમાં આપણે શું કરતા તો કે એન પી આર હોય તો તો આપણે સીધું લખી શકીએ એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ એટલે કે માની કે ફાઈવ પી થ્રી હોય તો હું લખું ફાઈવ ફેક્ટોરિયલ અપન થ્રી ફેક્ટોરિયલ તો આવું નહીં થાય ત્યાં શું કરતા આર ને બાદ કરીને લખતા શું થાય તો કે ફાઈવ માઇનસ થ્રી એટલે વધે ટુ તો ફાઈવ ફેક્ટોરિયલ અપન ટુ ફેક્ટોરિયલ અને પહેલા છેદ છોડો ત્યારે અંશની સાદરૂપ મળે આ રીતે હતું બરોબર। તો હવે અહીંયા અહીંયા જોવાનું કે આઠ સી ત્રણ છે તો આઠ ફેક્ટોરિયલ અને આઠ માંથી ત્રણ બાદ કરો તો કેટલા વધે પાંચ તો પાંચ સુધી ઉપરની કિંમતો દૂર થઈ જશે બરોબર વૈધા કોણ તો કે ત્રણ। તો અહીંયા નાની કિંમત જે વધે એટલી સંખ્યા ઉપર છોડવાની તો અહીંયા આઠ પછી ત્રણ અંક જોઈએ બરોબર છે। ચલો તો યાદ રાખવા માટે શું કરશે તો કે અહીંયા ઊંધું કામ કરવાનું આઠ સી ત્રણ હોય તો ત્રણ ને બાદ કરો તો મોટી સંખ્યા જે છે એ પ્રમાણે ક્રમચય છોડવાનો। ઓકે ચલો નેક્સ્ટ બાકીના સ્ટેપ તો સાદી ગણતરી છે ગુણાકાર ભાગાકાર સ્વરૂપના। ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંચય જે છે તમે મેળવી શકો છો। તો ખાસ કરીને આજનો એક વારનો ભાગ પુનરાવર્તિત કરી લઈએ તો તો પુનરાવર્તન અંદર શું આવે છે સંચય સંચય એટલે સંકેત NCR અને NCR નું સૂત્ર શું હતું ભાઈ તો કે NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ગુણ્યા કૌંસ ની અંદર n માઇનસ r ફેક્ટોરિયલ। ઓકે અને NCR ને છોડવા માટે આપણે શું કરશે n ની કિંમત ને r ની કિંમત લઈ અને સૂત્રમાં મૂકી સાદરૂપ કઈ રીતે યાદ રાખવાનું કઈ રીતે સાદરૂપ સરળતાથી આપવાનું છે તો અહીંયા મોટી સંખ્યા પ્રમાણે અંશને છૂટા પાડવા એટલે અંશના ફેક્ટોરિયલ લેવા આપણી જાણકારી માટે કે ફક્ત આપણી સરળતા માટે આ વસ્તુ બનાવેલી છે વિકસાવેલી છે બરોબર બાકી સૂત્રને તમે ફોલોઅપ કરો એટલે શું થશે તમને સાદરૂપ મળવાનું છે બરોબર પણ સીધી કિંમત જ્યારે જોતી હોય ત્યારે એ વસ્તુમાં આગળ વધી શકાય ઉપરાંત તમે જ્યારે આની વધુ ને વધુ અભ્યાસ કે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે।
બરોબર કે શોર્ટકટ શું બને છે જેમ તમે ક્રમચયમાં જોયું તો એ પ્રમાણે અને બીજું અહીંયા ઉપયોગી પદનો પણ તમે જોયું એનસીએમ માઇનસ 1 હોય બરોબર અને એનસીએમ હોય તો તો ચાર એન અને એક ક્રમશ મળે છે ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંચયના સ્વાધ્યાયના દાખલાઓ જાતે ગણશો અને હજુ આપણે નવા દાખલાઓ સાથે મળીશું ત્યાં સુધી આવજો